विद्यार्थी मित्रों आज आपने धोरण बे विषय गणित जेमा तमने प्रकरण नौ दिवस भणावी रही बराबर ने मारो मजा दिवस हूँ तमने भणावी रही छु जेमा मैं तमने अगाउ जो तमने याद होय तो मैं तमने पहला क्या गर्मी क्या ठंडी विषे समझायो तो बराबर जेमा मैं तमने हूँ असरप छु हूँ काश्मीर में रहू छु मोटे भागे अहीं वधारे ठंडो पवन होय छे ते मारा दांतने पकड़ावे छे मने सूर्यप्रकाश में के आप नजीक बेसवू गमे छे हूँ लक्ष्मी छु हूँ चेन्नई में रहू छु आ दिवसों में अहीं खूबज गर्मी पड़े छे जो हूँ खुला पगे चालू तो पग डाजे छे मने तड़ा किनारे बेसवू गमे छे हूँ रुपैया छु हूँ मेघालय में रहू छु अहीं वरसाद मन थतो ज नथी सूर्य काळा वादळी पाछळ સંતાઈ જાય છે બરાબર ને બાળ મિત્રો આટલે સુધી મેં તમને વાંચીને સમજાવ્યું છે બરાબર તો આમાં આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું એમ આપણી ત્રણ ઋતુની વાત કરવામાં આવી છે તો હવે આપણે આગળ જોઈશું તમને ક્યારે અનુભવ્યું છે બરાબર જેમાં તમારે જવાબ આપવાનો છે તમારા દાંત ઠંડીમાં પકડે છે હા કે ના તો એક જવાબ તમારે આપવાનો છે તમારા દાંત ઠંડીમાં બાળ મિત્રો પકડે છે એવું થાય છે તમને ઓહો ઠંડી છે એવું થાય છે તો હા ના થતું હોય તો ના એવો જવાબ તમારે લખવાનો છે પછી છે ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાજે છે હા તો ખુલ્લા પગે ઉનાળાની અંદર આપણે ચાલીએ તો આપણા પગ ડાજે છે ને પડી જાય છે ને મેં કહેતો બાપા ચંપલ પગર તો ચલાતું બી નથી પગ પડી જાય છે એવું આપણે કહીએ છીએ ને કેટલું તાપ છે તો હા ના તો ના એ જવાબ પણ બાળ મિત્રો તમારે તમારી જાતે લખવાનો છે પછી છે એક મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો શું કહે છે કે તમે એવા એક મહિનાનું નામ લખો કે જેમાં તમે ખુલ્લા પગે ચાલી શકો છો તો આપણે ખુલ્લા પગે ઠંડીની ઋતુમાં ચાલી શકીએ છીએ બરાબર ને અને ઠંડી સૌથી વધુ જાન્યુઆરી મહિનામાં પડે છે તો આપણે જવાબ લખીશું જાન્યુઆરી બરાબર જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ત્યારે આપણે ખુલ્લા પગે ચાલી શકીએ છીએ પછી છે ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે તો શું કહે છે કે સતત વરસાદ પડતો તમે જોયો છે કે સતત એક બે ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો હોય એવું તમે જોયું છે જોયું હોય તો તમારે હા લખવાનું ના જોયું હોય તો ના લખવાનું છે પછી છે તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર શું જવાબ આવશે આપનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર બરાબર આ બે મહિનામાં સૌથી વધુ વરસાદ પડે છે પછી છે તમારા વિસ્તારમાં સૌથી વધુ ગરમી કયા મહિનામાં પડે છે તમારા વિસ્તારમાં સૌથી વધુ ગરમી કયા મહિનામાં પડે છે તો મે અને જૂન મે અને જૂન મહિનામાં જૂન મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે પછી તમારા વિસ્તારમાં સૌથી ઠંડી કયા મહિનામાં પડે છે તો ડિસેમ્બર અને જાન્યુઆરી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે પછી નીચે આપવામાં આવેલું છે કે આ મહિનામાં બજારમાં કયા કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે
કહેવામાં આવ્યું છે. તો અહીંયા તમને આપણી ત્રણ ઋતુ વિશે પૂછવામાં આવે છે અને તેનાથી તમને માહિતગાર કરવામાં આવે છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ આપણી ત્રણ ઋતુ છે. શિયાળાની અંદર સૌથી વધુ ઠંડી પડે છે, ઉનાળાની અંદર ગરમી લાગે છે આપણને અને ચોમાસાની અંદર વરસાદ પડે છે. આ ત્રણેય ઋતુમાં આપણને કેવો અનુભવ થાય છે તે પણ તમને આ પ્રશ્નોત્તરી દ્વારા બાળમિત્રો પૂછવામાં આવ્યું છે. હવે તમને અગાઉ કહેવામાં આવ્યું છે કે આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે તે તમારે અહીં લખવાનું છે. પહેલા તમને આપે છે મે મહિનો, બાજુમાં આપે છે જૂન મહિનો, જેમાં મેમાં તમને કયા ફળો જોવા મળે છે અને જૂનમાં શાકભાજી, જૂનમાં શાકભાજી બરાબર, મેમાં તમને કયા ફ્રૂટ જોવા મળે છે અને જૂનમાં કયા શાકભાજી જોવા મળે છે તે તમારે અહીં લખવાનું છે. જેમ મેની અંદર ઉનાળાની ઋતુ કહેવાય છે બરાબર ને, તો ઉનાળાની ઋતુનો રાજા એટલે કે કેરી બરાબર. કેરી, કેરી કોને ના ભાવે બાળમિત્રો? કેરીનું નામ સાંભળતા તમારા મોમાં પણ પાણી આવી ગયું ને. તો કેરીને આપણે રાજા કહીએ છીએ, ફળોનો રાજા જે કેરી છે. હવે ઉનાળાની અંદર આ કેરી તમને જોવા મળે છે, જે કેરીના આપણે ઘણા બધા ઉપયોગો છે. જેમ કે કેરી આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, અથાણામાં ઉપયોગ કરીએ છીએ બરાબર ને. તો મે મહિનામાં ફળમાં આપણને કેરી જોવા મળે છે, તરબૂચ જોવા મળે છે અને ટેટી જોવા મળે છે બરાબર. આ ત્રણેય જે ફ્રૂટ છે એ આપણને ઉનાળાની અંદર જોવા મળે છે. કેરી, તરબૂચ અને ટેટી જે ઉનાળાની પ્રિય ફળ છે બરાબર. તમે ખાવ છો ને તરબૂચ, સરસ મજાનું લાલ તરબૂચ હોય છે, કેરી હોય છે, ટેટી હોય છે, આ બધું આપણને ઉનાળામાં જોવા મળે છે. એ જ રીતના ઉનાળાની અંદર શાકભાજીમાં બટાકા, ગવાર, રીંગણ વગેરે જેવા શાકભાજી તમને જોવા મળે છે. હવે તમે જુઓ કે કેરી જે છે એ બાળમિત્રો નાના બાળકોને તો ખૂબ જ ભાવતી હોય છે. કેરીને તો રાજા કહેવામાં આવે છે બરાબર. ત્યારબાદ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી, ડિસેમ્બર અને જાન્યુઆરી બરાબર, એની અંદર આવતા ફળ અને શાકભાજી જોઈએ. જેમ આપણે મે અને જૂન આ બંનેમાં આવતા શાકભાજી અને ફળ જોયા છે બરાબર ને, એ જ રીતના આપણે ડિસેમ્બરની અંદર આવતા ફળ અને શાકભાજી જોઈએ. તો ડિસેમ્બરમાં સૌથી વધારે સફરજન જોવા મળે છે શાકભાજીની અંદર. તો શિયાળામાં તો તમને બાળમિત્રો ખૂબ જ શાકભાજી જોવા મળે છે, જે તમને ખાવું જોઈએ, જે તમારા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમ ભાજી બરાબર, તો ભાજીની અંદર બાળમિત્રો ઘણી બધી ભાજી છે, જેમ કે પાલકની, મેથીની, સવાની બરાબર. આ બધી ભાજી જે હોય છે તે તમને આ જાન્યુઆરી મહિનામાં એટલે કે શિયાળાની ઋતુમાં તમને જોવા મળે છે. પછી તુવેર છે, વટાણા, લીલા ચણા બરાબર, એવા ઘણા બધા શાકભાજી છે જે બાળમિત્રો તમને શિયાળામાં જોવા મળે છે. લીલી ડુંગળી, લીલું લસણ બરાબર, લીલી અળગર જેને આપણે આંબા અળગર તરીકે ઓળખીએ છીએ બરાબર ને, આ બધું જે છે એ આ બધું શાકભાજી તમને શિયાળાની અંદર જોવા મળશે. અને આ બધું શાકભાજી બાળમિત્રો આપણા શરીર માટે ખૂબ જ
લાભદાયી છે. જો તમે મેથીની ભાજી છે એવું બધું ના ખાતા હોય બાળ મિત્રો, તો તમે ખાવાનું ચાલુ કરી દેજો. તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે આ બધા શાકભાજી ફક્ત આપણને શિયાળાની ઋતુમાં મળે છે, તે પછી આપણને ઉનાળાની કે ચોમાસાની ઋતુમાં જોવા મળતા નથી. તેથી કરીને બાળ મિત્રો, જો અત્યારે પણ શિયાળાની ઋતુ ચાલે છે, તો આ શિયાળાની ઋતુમાં તમે પણ આ સરસ મજાના શાકભાજી ખાવ. અને શિયાળામાં તમે જુઓ તો ગાજર પણ મળે છે, બરાબર ને? ગાજર છે, લીમ છે, એ આપણા બધા શરીર માટે ખૂબ જ લાભદાયી હોય છે. તો જો તમે અત્યાર સુધી ના ખાધું હોય બાકી, તો તમે ચાલુ કરી દો કે શિયાળાની ઋતુમાં તો આ બધું ખાવું જ જોઈએ. ભજી ખાવાથી આપણી આંખો પણ તેજ થાય છે, બરાબર ને? તો તમારે પણ તમારી આંખોને તેજ બનાવવાની, ભણવાનું છે ને બધું. અને ઓનલાઈન તમે તો જુઓ છો, તો ઓનલાઈનમાં તો તમારી આંખોને પણ નુકસાન થતું હશે ને મોબાઈલથી. તો તમારે પણ આ બધું ખાવું જોઈએ. તમે ઘરે ટીવી જુઓ છો, મોબાઈલ જુઓ છો, તો પછી તમે આ રીતના લીલા શાકભાજી ખાવ તો તમારી આંખોની રોશની પણ વધશે.